જય ગુરુદેવ. મહાકાલના સહયોગી બનો. ગુરુ પૂર્ણિમા પર્વ 1900 પર આપેલો પૂજ્ય ગુરુદેવે પાવન સંદેશ મહાકાલના સહયોગી બનો. આ વિશિષ્ટ સમય છે. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. દેવીઓ ભાઈઓ, આજે ગુરુ પૂર્ણિમાના મહત્વપૂર્ણ પર્વ પર મહાકાળે વિશેષ સંદેશ મોકલાવ્યો છે. એમાંનો પહેલો સંદેશ એ છે કે આ યુગ સંધિના આ 20 વર્ષ એટલા બધા મહત્વપૂર્ણ છે કે તે અનેક પેઢીઓ સુધી યાદ રહેશે. અત્યારે મહાકાલ સાફ સૂફી કરી રહ્યા છે અને થોડુંક નવસર્જન પણ કરી રહ્યા છે. નકામી વસ્તુઓનો નાશ થઈ રહ્યો છે, નકામા લોકો તથા નકામી પરિસ્થિતિઓનો નાશ થઈ રહ્યો છે. તેમનું નવસર્જન થવાનું છે, નવી વસ્તુઓ બનવાની છે. આ 20 વર્ષોમાં ખૂબ ઝડપથી વિનાશ અને સર્જનનું કામ ચાલશે. ઇતિહાસ એ બાબતને યાદ કરશે કે 20 વર્ષોમાં ખરાબ પરિસ્થિતિઓ અને લોકો કેવી રીતે નષ્ટ થઈ ગયા અને નવું પ્રભાત કેવી રીતે ઉગ્યું. હવે નવા લોકો, નવી પરંપરાઓ અને નવું ચિંતન જોવા મળશે. આગામી દિવસોમાં લોકો એ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે કે આટલા ઓછા સમયમાં આટલું બધું પરિવર્તન કેવી રીતે થઈ ગયું. જો આ સમયને તમે જાણી શકો અને સમજી શકો તો હું માનું છું કે તમે સાચા અર્થમાં પુણ્યવાન બની શકશો. મને મહાકાળે સંદેશ મોકલ્યો છે કે આ 20 વર્ષોમાં તમે લોકો જીવજંતુઓ જેવું જીવન જીવવામાંથી બહાર આવીને ભગવાનનું કંઈક કામ કરો. તમને સંતાનોની ચિંતા કરતાં કરતાં કરોડો વર્ષો થઈ ગયા. ધનની ચિંતા કરતાં કરતાં કરોડો વર્ષો થઈ ગયા. જો તમે ઈચ્છો તો આવા જ કાર્યોમાં હજુ પણ કરોડો વર્ષો વેડફી શકો છો. એમાં તમને કશું મળવાનું નથી. જો તમે મારી વાત માનશો અને તમારા વ્યવહાર તથા ચિંતનમાં થોડું પરિવર્તન કરશો તો એનાથી ખૂબ જ લાભ થશે. તમે ભેગું કરવાનું બંધ કરી દો, ચિંતાઓ છોડી દો તો તમારી પરેશાની દૂર થશે. મહાકાળે 2 કાર્યો બંધ કરવાનું કહ્યું છે, તેથી તમે તમારા સંતાનો અને ધનની વાત કરવાનું અત્યારે છોડી દો. હું તમને બતાવવા ઈચ્છું છું કે જ્યોર્જ વોશિંગ્ટને પોતાના પુરુષાર્થના બળે ધન અને ઇજ્જત પ્રાપ્ત કર્યા હતા. ભગવાને જન્મથી એ ચીજો તેમને આપી નહોતી, તમે પણ એ મેળવી શકો છો. તમે બંધનોમાં જકડાઈને શા માટે મરી રહ્યા છો? તમે તમારી બેડીઓને ઢીલી કરો, બંધનોને ઢીલા કરો. મહાકાળ ઈચ્છે છે કે તમે અત્યારે ભૌતિક ચીજો તરફથી તમારા મનને પાછું વાળી લો. જો યુગ સંધિના આ સમયમાં તમારું મન આવું બની જશે તો તમારી પાસે સમયની ખોટ નહીં રહે, અરે ધન દોલતની પણ ખોટ નહીં રહે. તમે જે કામ કરવા ઈચ્છો છો તેને પૂરેપૂરું કરી શકશો. તમને પુરુષાર્થની કોઈ ઉણપ નહીં જણાય. આથી અત્યારે મારી તમને એક જ વિનંતી છે કે તમે મહાકાળના પ્રજ્ઞા અવતારના સહયોગીની ભૂમિકા ભજવો. આ સંદેશ મહાકાળે પ્રજ્ઞા અવતારે મારા ગુરુદેવે મોકલાવ્યો છે. જો તમે આ કામ કરશો તો સમગ્ર સંસાર તમારી પ્રશંસા કરશે અને તમે પોતે પણ પોતાને ભાગ્યશાળી માનશો. જો તમે આવી હિંમત કરશો તો તમને ખૂબ જ લાભ થશે. મહાકાળનો બીજો સંદેશ એ છે કે અત્યારે તમારે ભગવાનનું કામ કરવું જોઈએ. તમે ઋષિઓ અને મહાત્માઓનો ઇતિહાસ વાંચી લો. કોઈ પણ માણસ ભગવાનનું નામ લઈને આગળ વધી શક્યો નથી. તેણે ભગવાનનું કામ પણ કરવું પડ્યું છે. તમારે પણ કામ કરવું પડશે. જો તમે માત્ર ભગવાનનું નામ લઈને પોતાને છેતરવા માંગતા હશો તો હું તમને કોઈ મદદ નહીં કરી શકું. જો તમે પોતાની જાતને તથા ભગવાનને છેતરતા રહ્યા તો તમે અત્યારની જેમ હંમેશા ખાલી જ રહેશો. નિર્ણય તમારે કરવાનો છે, પગલાં તમારે જ ભરવાના છે. ભગવાન પોતે કામ કરી શકતા નથી, કારણ કે તેઓ નિરાકાર છે. તમે ભગવાનનું સાકાર સ્વરૂપ બનીને તેમનું કામ કરવાનો પ્રયત્ન કરો.
માણસનું માથું કાપવા માટે તલવારની જરૂર પડે છે, પરંતુ એકલી તલવારથી કામ ચાલી શકતું નથી। પુરુષાર્થ નિરાકાર છે તથા તલવાર સાકાર છે, એ બંને ભેગા મળે તો જ કામ થાય છે। તમે પણ આ જ રીતે ભગવાનનું કામ કરવા માટે આગળ આવો તથા પ્રયત્ન કરો। આ યુગ સંધિના સમયમાં નિરાકાર ભગવાને આજે તમારો સહયોગ, સાકાર સહયોગી લોકોની જરૂર છે, તમારો સહયોગ માંગ્યો છે। પ્રાચીન કાળમાં પણ જાગૃત આત્માઓએ ભગવાનનું કામ કર્યું હતું અને ભવિષ્યમાં પણ ભગવાનનો અવતાર જલ્દી થવાનો નથી। અત્યારે સમગ્ર વિશ્વની વ્યવસ્થા નવેસરથી થવાની છે, તે વખતે તમે કેટલા મહાન છો તેનો જવાબ સમય આપશે। હનુમાનજીએ કેટલી ઉપાસના કરી હતી અને કેટલા ચક્રો જાગૃત કર્યા હતા તે હું કહી શકતો નથી, પરંતુ તેમણે ભગવાનનું કામ કર્યું હતું। નાલ, નીલ, જામવંત તથા અર્જુને કેટલી પૂજા કરી હતી, કેટલી તીર્થયાત્રા કરી હતી કે કેટલી માળા કરી હતી, તેમણે ભગવાનની સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું, તેથી ભગવાને પણ તેમના કાર્યોમાં સંપૂર્ણ મદદ કરી હતી। વિભીષણ તથા કેવટે ભગવાનનું કામ કર્યું હતું, એ લોકો ખોટમાં રહ્યા નહોતા। ભગવાનનું કામ કરનારા જ સાચા ભક્તો કહેવાય છે, માત્ર માળા જપનારા નહીં, પૂજા કરનારા નહીં। ભગવાનનું નામ લેનારા પણ ભગવાનના ભક્તો હોઈ શકે, પરંતુ તેમણે પણ ભગવાનનું કામ કરવું પડશે, આથી ઓછામાં કામ ચાલવાનું નથી। અત્યારે ભગવાનના જે ભક્તો છે, જેમને આ સંસાર પ્રત્યે હમદર્દી છે, તેમના માટે ભગવાને એક વિશેષ સંદેશો મોકલ્યો છે કે તેઓ પોતાના વ્યક્તિગત કામોમાં કાપ મૂકે અને ભગવાનનું કામ કરવા માટે આગળ આવે, ભગવાનને મદદ કરવા માટે આગળ આવે। ગુરુ પૂર્ણિમાનો મારો આ સંદેશ, આ જ મહાકાલનો સંદેશ છે। જો તમે તેને સાંભળી શકશો તો તે તમારા માટે બહુ લાભકારક બનશે, પરંતુ જો તમે અત્યારે ચાદર ઓઢીને સોઈ રહેશો તો તમારે નુકસાન જ નુકસાન ભોગવવું પડશે। જો તમે માત્ર ને માત્ર તમારો સ્વાર્થ જ સાધતા રહ્યા અને માલદાર બનતા રહ્યા તો પાછળથી તમારે ખૂબ પસ્તાવવું પડશે। ગાંધીજીના સ્વતંત્રતા આંદોલનમાં જે લોકો જોડાઈ ગયા તેઓ આજે પણ સ્વાતંત્ર્ય સેનાની કહેવાય છે અને પેન્શન મેળવે છે। એમાંના કેટલાક મિનિસ્ટર કે રાજ્યપાલ પણ બની ગયા છે, પણ જે લોકો એમાં ભાગ ન લઈ શક્યા તેઓ આજે પસ્તાય છે કે આપણે પણ જો એ લોકો સાથે જોડાઈ ગયા હોત તો આજે આપણે પણ ફાયદામાં રહે। અત્યારની તમારી અત્યારની ચાલાકી તમને હજારો વર્ષ સુધી દુઃખી કરતી રહેશે તથા તમે પરેશાન રહેશો, તેથી તમે અત્યારથી આગામી 20 વર્ષની કાર્ય પદ્ધતિ ઘડી કાઢો તથા ભાવિ યોજના કરી લો। અત્યારે તમારે 3 કામ કરવાના છે। આ યુગ સંધિનું બીજ વાવવાનું વર્ષ છે, એમાં બીજ વાવવાના છે કે જેથી આપણે પાક લણી શકીએ। બીજ વાવવા માટે આપણે 3 કામ કરવા પડશે। પહેલું કામ વાતાવરણનું શુદ્ધિકરણ કરવાનું તથા તમારું આત્મબળ વધારવાનું છે। આ બંને ઉદ્દેશ્યો માટે તમારે યુગ સંધિ મહાપુરુષ ચરણ કરવું જોઈએ। આ એક સામૂહિક તપ છે જે અત્યારે પણ ચાલી રહ્યું છે। તમારા એકલાનું તપ આ કામ કરવા માટે પૂરતું નથી, આથી મહાકાળે વિશેષ શક્તિ આપવાનો નિશ્ચય કર્યો છે। આ પ્રાણ સંચારની અને દિવ્ય દ્રષ્ટિના જાગરણની પ્રક્રિયા છે। તમે નૈષ્ઠિક રીતે તપસ્યા કરો, દેવો તમને અનુદાન આપશે। આ કામ દરેકે કરવું જોઈએ। આપણામાંથી જેમને ઉપાસનામાં વિશ્વાસ હોય તેમણે આ તપસ્યા અવશ્ય કરવી જોઈએ। તમારી ઉપાસના અસફળ રહે છે કારણ કે તેમાં નિષ્ઠાનો સમાવેશ થયો નથી, શ્રદ્ધાનો સમાવેશ થયો નથી। તમે માત્ર કામનાઓ પૂરી કરવા માટે જ ઉપાસના કરી, તેથી તમારો એ સમગ્ર પ્રયાસ નિષ્ફળ ગયો છે। તમે તપસ્યાયુક્ત ઉપાસના કરો, પછી જુઓ કે તેમાં ચમત્કાર થાય છે કે નહીં। મિત્રો, તમે યુગ સંધિ આ મહાપુરુષ ચરણ અવશ્ય કરો, એમાં તપસ્યા તથા નિષ્ઠા જોડાયેલી છે। આ લાભ મેળવવાનો મોકો પહેલાં કદી મળ્યો નથી અને 20 વર્ષ પછી કદી મળવાનો પણ નથી। તમને કોઈ એવું આશ્વાસન નહીં આપ્યું હોય કે તમારું અનુષ્ઠાન જો અધૂરું રહી જશે તો તેને હું પૂરું કરી દઈશ, કદાચ તમારું મૃત્યુ થઈ જાય તો પણ હું તે પૂરું કરી દઈશ, જો તમે અધ વચ્ચે થાકી જાઓ, હારી જાઓ તો તમારો ભાર હું લઈ લઈશ, આ કેટલું મોટું આશ્વાસન છે! આટલા મોટા આશ્વાસનથી
युक्त उपासनाने अवश्य शुरू करो। कोई पण प्रज्ञा परिजन एवो न होवो जोइए के जे नियमबद्ध रीते आ उपासना न करे। आ वातावरण ना शुद्धिकरण तथा साधकों नु आत्मबल वधारवा माटे शुरू करवामां आवी छे। तमे आनी साथे अवश्य जोड़ाई जाओ अने खूब लाभ प्राप्त करो। भगवान नु बीजू कार्य छे गायत्री चरण पीठों नी स्थापना। रामा अवतार वक्ते भगवान नु कार्य करवा माटे केटलाक लोको आगळ आव्या हता। एमां हनुमानजी मोखरे हता। हनुमानजी नी अंदर पुरुषार्थ हतो, साहस हतो, साधना हती अने भावना पण हती। आजे आवा माणसो मळवा मुश्किल छे। आवी परिस्थितिमां तमारे शुं करवुं जोईए? तमारे तमारा क्षेत्रमां बीजो एक हनुमान उभो करवो पड़शे, जेनामां शरीर पण होय अने प्राण पण होय। आ हनुमान शुं छे? એ છે ગાયત્રી ચરણપીઠોની સ્થાપના। આ ચરણપીઠો બની રહી છે અને તમારે પણ બનાવવી જોઈએ। જ્યાં પણ ગાયત્રી પરિવારની શાખાઓ હોય ત્યાં ચરણપીઠ બનાવી દેવી જોઈએ। એનો નકશો બનાવી દેવામાં આવ્યો છે। તમારે એવી ચરણપીઠ બનાવવી જોઈએ કે જે ઓછામાં ઓછા ખર્ચમાં બને, છતાં ચાર બાબતો પૂરી કરવામાં સમર્થ હોય। ત્યાં ગાયત્રી પરિવારનો એક કાર્યકર્તા અવશ્ય હોવો જોઈએ, રહેવો જોઈએ। ત્યાં મંદિર પણ હોવું જોઈએ, પરંતુ એટલા માત્રથી જનજાગરણનું કામ થઈ શકતું નથી। તેથી ત્યાં ભગવાનનું કામ કરનારો ભક્ત પણ હાજર હોવો જોઈએ કે જે બધી જ પ્રવૃત્તિઓ ચલાવે। કાર્યકર્તાને રહેવા માટેનો ઓરડો નહીં હોય તો તે સવારે ઘંટડી વગાડીને ઘરે જતો રહેશે, તેવા વાતાવરણમાં કામ કેવી રીતે થઈ શકે? આપણે આવા માત્ર ઘંટડી વગાડનારા મંદિરો બનાવીને શું કરીશું? મંદિરની સાથે એક હોલ પણ હોવો જોઈએ। આ હોલના માધ્યમથી અનેક પ્રવૃત્તિઓ ચાલશે, તેમાં સત્સંગ થશે, દિવસે પાઠશાળા પણ ચાલી શકશે, રાત્રે એમાં કથા કીર્તન પણ થઈ શકશે, પ્રૌઢ શિક્ષણનું કાર્ય પણ ચાલી શકશે। તેથી તેમાં 16x24 ફૂટનો હોલ બનાવવો પડશે। જો હોલ નહીં હોય તો કામ પૂરું નહીં થાય। તે નળિયાવાળો હશે તો પણ ચાલશે। નવા યુગનો સંદેશ આપવા માટે ઘેર ઘેર સાહિત્ય પહોંચાડવા અને પાછું લેવા માટે એક સ્થાન તો હોવું જ જોઈએ, એના વિના કામ પૂરું નહીં થાય। દેવાલયની સાથે એક પુસ્તકાલય પણ હોવું જોઈએ, તે પ્રજ્ઞા અવતારનું કેન્દ્ર છે। આથી એમાં ચાર વસ્તુઓ અવશ્ય હોવી જોઈએ, એના વિના કોઈ પણ ઉદ્દેશ્ય પૂરો નહીં થાય। આ ચાર બાબતો છે: એક મંદિર, બીજું પુસ્તકાલય, ત્રીજું હોલ અને ચોથું કાર્યકર્તા નિવાસ। તમારામાંથી દરેક શાખાના પરિજનોએ પોતાના ગામમાં એક પ્રજ્ઞાપીઠ બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ। જો કોઈ ફાળો ના આપે તો કશો વાંધો નહીં। તમે વિચાર કરો કે તમારા બાળકો કેટલા છે? દરેક સંતાનના લગ્નમાં જો તમે 10,000 રૂપિયા ખર્ચતા હો તો આ બાળક અર્થાત પ્રજ્ઞાપીઠ માટે પણ કમસે કમ 10,000 રૂપિયા તો ખર્ચો। એના વિના કૃપણતા ભર્યા આ યુગમાં યુગ નિર્માણ નહીં। પૈસા તમે તમારું ઘડિયાળ વેચીને પણ પૈસા આ કામમાં વાપરો। કંજુસાઈ છોડો, લોભને છોડો, આ ભગવાનના કાર્યમાં સહભાગી બનો। તમે ભગવાન માટે સમય આપવાનું શરૂ કરો, પછી જુઓ કે તે તમને કેવા મદદ કરવા માટે બીજા લોકો તમારી પાસે આવે છે કે નહીં। પહેલા તમે પોતે પૈસા ખર્ચો, પછી જુઓ કે બીજા લોકો કેટલા પૈસા આપે છે। પણ તમે તો પોતાના પૈસા કાઢતા નથી અને માત્ર બીજાઓ પાસે જ માંગી રાખો છો, તો પછી કામ કઈ રીતે થાય? પહેલા તમારે આગળ આવવું પડશે, ત્યાગની કસોટીમાં તમારે સાચા સાબિત થવું પડશે। 6,000 રૂપિયા તો કાંઈ જ નથી। જો આપણે આપણી 10,000 રૂપિયા કે 6,000 રૂપિયા કાંઈ જ નથી, આપણે આપણી દીકરી કે બહેનના લગ્ન કરવા હોય તો તરત જ 6,000, 10,000, 20,000 રૂપિયા કાઢી શકીએ છીએ, ખર્ચીએ છીએ। જો તમે હિંમત કરીને ભગવાનના કાર્યમાં તે રૂપિયા ખર્ચશો તો તમારું જોઈને બીજા લોકો પણ સામે ચાલીને રૂપિયા આપશે। જો તમે આગળ આવશો તો બીજા કેટલાય લોકો સહયોગ આપવા માટે તૈયાર થઈ જશે। દરેક કામમાં પ્રજ્ઞાપીઠ બનવી જોઈએ એવો મારો આપ સૌને અનુરોધ છે। ત્રીજા એક કામ વિશે જણાવીને હું મારી વાત પૂરી કરીશ। પરિવર્તનની વાતો જાણવા માટે, યુગ સંદેશને ઘેર ઘેર પહોંચાડવા માટે, પ્રજ્ઞા અવતારનો ઘેર ઘેર અલખ જગાવવા માટે
મારે બે પ્રકારના લોકોની જરૂર છે, એક તો સાચા સંત અને બીજા સાચા બ્રાહ્મણોની જરૂર છે. બીજા કામો માટે તો અનેક લોકો મળી શકે છે, પણ મારે સંત અને બ્રાહ્મણોની જરૂર છે. સંતનો મતલબ શું છે? સંતનો અર્થ છે પુરુષાર્થી, ત્યાગી અને તપસ્વી. તમારી અંદર તો બે જ બાબતો જાગી છે. કઈ કઈ બે બાબતો જાગી છે? તમારી અંદર એક તો ચાંડાળ જાગ્યો છે, તે માત્ર કામ વાસનાની જ વાતો કરે છે, અને બીજી સાવ નકામી વાતો કરે છે. આ ચાંડાળ બિલકુલ નકામો છે, તે હંમેશા તમને પરેશાન કરતો રહે છે, તમને જરાય આગળ વધવા દેતો નથી. બીજી એક બાબત તમારામાં જાગી છે, તેનું નામ વાણીઓ છે. એનો અર્થ એ છે કે માણસ ભલે ગમે તે કોમમાં જન્મ્યો હોય, પણ એને સતત પૈસા અને દોલત જ દેખાય છે. સદાય લાલચ, લોભ અને સ્વાર્થ જ તેને ઘેરી રહે છે. તમારી અંદર આ વાણિયા વેડા જાગી ગયા છે. તમારી અંદર શુદ્ર પણ જાગી ગયો છે, પરંતુ બે વસ્તુઓ સાવ સુષુપ્ત અવસ્થામાં છે. પહેલો બ્રાહ્મણ અને બીજો સંત. એમને પુરુષાર્થ, ત્યાગ, સાહસ એમ કોઈ પણ નામ આપી શકો છો તમે. એ બંને તમારી અંદર સુઈ ગયા છે, તેથી તમે ભગવાનનું કામ કરી શકતા નથી. મિત્રો, મારે તમારી અંદરના સંત અને બ્રાહ્મણને જગાડવો છે. હું બહારના બ્રાહ્મણની વાત નથી કરતો. બહારના સંતોને તો હું શું કહું? બહાર સાચા સંતો છે જ ક્યાં? એમનું નામ લેવાથી મારું મગજ બગડી જાય છે. તમે બાબાજીઓનું નામ ના લેશો, કારણ કે તેઓ કશું કરતા નથી ને કરવાના પણ નથી. તમારી અંદર જે સંત સુઈ રહ્યો છે તેને જગાડો. સંત કોને કહે છે? જે પોતાના લોભ અને મોહનો નાશ કરી દીધો છે તેને સંત કહે છે. તમે જોશો કે ગાયત્રી પરિવારના લોકોમાંથી કેટલાય સંતો નીકળશે, કેટલાય મહાપુરુષો નીકળશે. તમને એવા લોકો જોવા મળશે કે જેમની જવાબદારી ઓછી થઈ ગઈ છે, અથવા તો તેઓ પોતાના ઘરને સંભાળવાની સાથે સાથે મિશનનું કામ પણ કરે છે. આ બધા જ સંત છે. મહાકાળ તમને પ્રાર્થના કરે છે કે તમે સંતની ભૂમિકા નિભાવો અને પરિવ્રાજકની જેમ તમામ લોકો સુધી મહાકાળનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરો. ભગવાનનું કામ કરવામાં તમે તમારો સમય ખર્ચો. જેમ વાદળોની જેમ ફરતા રહે છે અને દરેક જગ્યાએ ભગવાનનો સંદેશ પહોંચાડે છે તથા દરેક માણસની અંદર જીવંતતા પેદા કરે છે, તેનું નામ સાચો સંત છે. તમારામાંથી દરેક જણની અંદર બ્રાહ્મણ રહેલો છે. બ્રાહ્મણ એ છે કે જે કામ કરવા ઈચ્છે છે, પરંતુ ઘરની જવાબદારીઓ તથા બીજી સમસ્યાઓના કારણે કશું કરી શકતો નથી. હું એવા બ્રાહ્મણોનું આવાહન કરું છું કે જેઓ ઘરમાંથી બહાર આવે. સંત એ છે કે જે કંઈ પણ લીધા વગર કામ કરે છે. બ્રાહ્મણોને લેવું પડે છે, હું તમને આપવા તૈયાર છું, પણ તેઓ આગળ તો આવવા જોઈએ ને. હું તેમના ગુજરાનની વ્યવસ્થા કરીશ. જો તેમનું કુટુંબ બહુ મોટું હોય તો વાત જુદી છે, જો તેની ઈચ્છાઓ બહુ મોટી હોય તો કામ નહીં બને. જે લોકો માત્ર પેટ ભરવા અને શરીર ઢાંકવાની ઈચ્છા રાખતા હોય એવા ગાયત્રી પરિવારના સભ્યોને બ્રાહ્મણોચિત ખર્ચ આપવા પણ હું તૈયાર છું. તમે જાણો છો કે પ્રાચીન કાળમાં બ્રાહ્મણોનો ખર્ચ ભિક્ષાટનથી પૂરો થતો હતો. મેં પણ આવા પાત્રો બનાવી રાખ્યા છે. ગાયત્રી પરિવારના ઘરો ઘરમાં જ્ઞાનગઢ તથા ધર્મઘટના રૂપમાં તેમની સ્થાપના કરી છે. તેમને કહ્યું છે કે આપ રોજ એમાં 10 પૈસા નાખો. અત્યારના સમયમાં 1 રૂપિયો થઈ ગયો છે. હું ગાયત્રી પરિવારના પ્રત્યેક ઘરને જ્ઞાનગઢ વગરનું નહીં રહેવા દઉં અને કોઈને પણ એક મુઠ્ઠી અનાજ કાઢ્યા વગર નહીં ખાવા દઉં. બ્રાહ્મણોની આજીવિકા માટે આટલું તો કરવું જ પડશે. બ્રાહ્મણોનું પેટ ભરવા માટે તથા તેમનું શરીર ઢાંકવા માટે તમારા બ્રહ્મ ભોજનના પૈસા જોઈશે. તમે 10 પૈસા કાઢવાની ના નપાડશો, તમે આપણા ભિક્ષા પાત્રોને લાત ન મારશો. આ બ્રાહ્મણોની જરૂરિયાત છે, સાવ કંજૂસ ના બનશે. આ પૈસાનું હું શું કરીશ? આ પૈસાને હું ઇમારત બનાવવામાં કે હવન કરવામાં નહીં વાપરું. જ્ઞાનગતના પૈસા બ્રાહ્મણોના ખર્ચ માટે જ વપરાશે. બ્રહ્મ ભોજનનો અર્થ છે મારે કાર્યકર્તાઓની જરૂર પડશે. આ પૈસાથી હું એમની જરૂરિયાતો પૂરી કરીશ. હું ઈચ્છું છું કે આપણી જેટલી પણ શાખાઓ છે તેમાં એક એક જ્ઞાનપીઠ અવશ્ય બનવી જોઈએ. તેમાં તમારે 2 કાર્યકર્તાઓની જરૂર પડશે. એમાંથી એક માણસ
તેની આસપાસના વિસ્તારમાં સાયકલ લઈને ભ્રમણ કરશે અને તે વિચાર ક્રાંતિનું કામ કરશે. બીજો કાર્યકર્તા મંદિરમાં રહીને બધી જ પ્રકારની સત્પ્રવૃત્તિઓ ચલાવશે. મારે આવા હજારો માણસો જોઈએ છે. એમનું પેટ ભરવા માટે તથા શરીર ઢાંકવા માટે પૈસા પણ જોઈએ. જો એમને નાના છોકરાઓ હોય તો એમને ફાંસી કે ફાંસી કેવી રીતે આપી દઉં? એમને પણ ભોજન તો આપવું જ પડશે. તેઓ નાના બાળકો પેદા નહીં કરે પણ જે છે એમની તો વ્યવસ્થા કરવી જ પડશે. એની પત્નીને પણ આપવું પડશે. તેથી તમારામાંથી જેનામાં સંતની વૃત્તિ બ્રાહ્મણની વૃત્તિ હોય તેઓ જાગે અને આગળ આવે. મારે સંત બ્રાહ્મણોને જગાડવા છે તથા એમના માટે બ્રહ્મ ભોજનની વ્યવસ્થા કરવી છે. આ બધું જ કામ તમારે કરવાનું છે. તમે આવી વ્યક્તિઓની તપાસ કરો. જો તમારામાં કોઈ પ્રભાવ હોય તો તેનો ઉપયોગ કરો. લગ્ન જેવા પ્રસંગોએ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ચૂંટણીમાં ઊભા રહો ત્યારે પણ ઉપયોગ કરી શકો છો. તો પછી આ કાર્ય માટે પણ તમારે તમારા પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએ. તો તમે જો તમે વધારે આપી શકો તેમ હો તો વધારે આપવાનો પ્રયત્ન કરો. હું આટલા બધા માણસોની વ્યવસ્થા કેવી રીતે કરી શકીશ? 10 પૈસા તો માત્ર શરૂઆત છે. જો શક્ય હોય તો તમે તમારો તેમાં એક દિવસનો પગાર કે પરિવાર દીઠ વ્યક્તિગત દીઠ 1 રૂપિયા લેખે દરરોજ આપો. તમારી પાસે જો કોઈ વધારાની વસ્તુ હોય તો તે મને આપો. તમારી વસ્તુઓની પણ ભગવાનને જરૂર છે. તમે જે કંઈ કરશો તેનો લાભ તમને અવશ્ય મળશે. જો તમે આ નહીં કરો, તમારા દિલને વિશાળ કે ઉદાર નહીં બનાવો તો તમે સદા ખોટમાં રહેશો. અત્યારનો સમય દિલને મોટું કરવાનો છે. ઉદારતાનો સમય છે, વિશાળતાનો સમય છે. આ બીજારોપણનું વર્ષ છે, લાભ પ્રાપ્ત કરવાનું વર્ષ છે. આ ગુરુ પૂર્ણિમા પર મહાકાળનો આજ આપણા સૌ માટે સંદેશ, જે મારા જેવા ટેપ રેકોર્ડર દ્વારા તમને સંભળાવવામાં આવી રહ્યો છે. મને આશા અને વિશ્વાસ છે કે તમે સાહસ કરીને આગળ આવશો અને ભગવાનનું કામ કરવામાં ક્યારેય પાછા નહીં પડો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. મિત્રો, મહાકાલના સહયોગી બનો આ દિવ્ય પાવન સંદેશ પૂજ્ય ગુરુદેવનો અત્યારના સમયને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી આ સંદેશ આપ સૌની પાસે વિનામૂલ્યે પહોંચ્યો છે. તો આ સંદેશને અણસાંભળ્યો નહીં કરતા અન્ય પરિજનોમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.